વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર. વડોદરામાં સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા છે. આ ચોક્કસ મુદતની હડતાલ ઉપર તેઓ ઉતર્યા છે, જેમાં પાલિકાના 1256 કર્મચારીઓની કાયમી માંગ કરવા માટે અહીં તેઓ હડતાલ ઉપર છે. કોર્પોરેશનની વડી કચેરીમાં સફાઈ કર્મીઓના ધરણા પણ શરૂ થઈ ચૂક્યા છે, જેમાં સાંજ અને રાતની સફાઈ કામગીરીનો તેઓ બહિષ્કાર કરી રહ્યા છે. જ્યાં સુધી નિર્ણય ન લેવાય ત્યાં સુધી હડતાલ ઉપર તેઓ રહેશે. તો તાત્કાલિક નિર્ણય લેવા સત્તાધીશોને સફાઈ કર્મીઓએ અલ્ટિમેટમ પણ આપ્યું છે. તો આપને જણાવી દઈએ કે સફાઈ કર્મીઓને કાયમી કરવાની આ સમગ્ર એક રીતે માંગ તેઓની છે. તાત્કાલિક નિર્ણય લેવા માટે સત્તાધીશોને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. જો તાત્કાલિક કોઈ નિર્ણય નહીં લે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. પાલિકાના 1256 કર્મચારીઓને કાયમી કરવા માટે તેઓની મુખ્ય માંગ છે. પ્લકાર્ડ્સ અને બેનર્સની સાથે તેઓએ તેમની માંગ દર્શાવી. કોર્પોરેશનની વડી કચેરીમાં સફાઈ કર્મીઓએ ધરણા પણ શરૂ કર્યા છે, જેમાં ખાસ સાંજ અને રાતની સફાઈ કામગીરીનો તેઓ બહિષ્કાર કરી રહ્યા છે. તો અચોક્કસ મુદતની હડતાલ ઉપર આ સફાઈ કર્મી ઉતર્યા છે. પાલિકાના 1256 જે કર્મચારીઓ છે તેમને કાયમી કરવાની તેમની માંગ છે. કોર્પોરેશનની વડી કચેરીમાં સફાઈ કર્મીઓ ધરણા પર બેઠા છે. આપને જણાવી દઈએ કે સાંજ અને રાતની સફાઈનો તેઓ બહિષ્કાર કરી રહ્યા છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9ના સંવાદદાતા જપ્તવ્ય યાજ્ઞિક. જપ્તવ્ય, આ સફાઈ કર્મીઓની મુખ્યત્વે માંગ શું છે અને સાથે જ શું કોઈ વાતચીત શરૂ થઈ છે ખરી સફાઈ કર્મીઓ અને પ્રશાસનના અધિકારીઓની વચ્ચે? વડોદરા શહેરમાં જે પ્રમાણે સફાઈ કર્મીઓ અત્યારે હડતાલ પર ઉતર્યા છે, વડોદરા મહાનગર સેવા સદનના આ દ્રશ્યો છે, જ્યાં 1200 કરતા વધારે કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ લઈને અહીંયા હડતાલ પર ઉતર્યા છે. મહત્વની વાત છે કે આ કર્મચારીઓ હંગામી ધોરણે અહીંયા કામ કરે છે અને તેમને પોતાને કાયમી કરવાની મુખ્ય માંગણીઓ છે. આપણે એવા કેટલાક કર્મચારીઓ સાથે વાત કરીશું. શું મુખ્ય માંગણી છે, શા માટે અહીંયા હડતાલ પર ઉતરવાની જરૂર પડી? અમે લોકો 2012 થી અને મંડળી દ્વારા 2006 થી 2012 થી કોર્પોરેશનમાં જેટલા પણ સફાઈ સેવકો આજ દિન સુધી કાયમ કર્યા નથી. અહીં મુખ્ય માંગણીઓ છે અને આજે શું રજૂઆત કરવાયા? આજે રજૂઆત કરવાયા છે કે લેખિતમાં અમને પરિપત્ર આપે કે બધા હંગામી કર્મચારી છે જે 2254 એ લોકોને કાયમી પરિપત્ર કરે. આજે કેટલા સમય સુધી આ હડતાલનું આયોજન છે, શું માંગણીઓ છે, ત્યાર બધા હડતાલ સમેટવામાં આવશે? અમારી જે માંગણી મુખ્ય માંગણી છે એનો કાગળ અમને આપી દેશે પરિપત્ર, તો અમે હડતાલ સમેટી લેશું. અગાઉ પણ તમે આ પ્રકારની રજૂઆતો કરી હતી, કેટલી વાર રજૂઆતો કરી, કયા પ્રકારની બાંહેધરી આપવામાં આવી, અંતે આજે હડતાલ પર ઉતરવું પડ્યું? એટલી બધી કરી કે આજની વાર અમે ભૂલી ગયા છે કે કેટલી હડતાલ કરી છે. ચોક્કસથી ચિત્ર, તો આ વડોદરા મહાનગર સેવા સદનના દ્રશ્યો છે જ્યાં શહેરના હંગામી સફાઈ કર્મીઓ આજે સૂત્રોચ્ચાર કરી અને હડતાલ પર ઉતર્યા છે. મહત્વની વાત છે કે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ વડોદરા મહાનગર સેવા સદનના ચૂંટેલા પ્રતિનિધિઓ કે પછી તંત્ર દ્વારા ફક્ત તેમને બાંહેધરી અને આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ તેમની કાયમી કરવાની જે માંગણીઓ છે તેને હજુ સુધી સ્વીકારવામાં નથી આવી. અંતે આ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. હવે જોવાનું છે કે તંત્ર તેમની રજૂઆતો સાંભળી અને કયા પ્રકારના નિર્ણય લેશે. જી ચિત્ર, મામલે જાણકારી આપવા બદલ. તો અહીં જે તમામે તમામ સફાઈ કર્મીઓ છે તેઓનું કહેવું છે કે અગણિત વખત તેઓ હડતાલ ઉપર ઉતર્યા છે તેઓની માંગોને લઈને, પરંતુ તેમની માંગને વડોદરા મહાનગરપાલિકા ધ્યાને નથી લેતી. જ્યાં સુધી તેઓ આ વખતે જે તમામ માંગો છે તેને ધ્યાને નહીં ધરે ત્યાં સુધી તેઓ હડતાલ ઉપર રહેશે.